નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર જુલાઈ બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનો છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા સાચા કેટલા પડ્યા છે દસ પ્રશ્નોમાં તમે જોશો તો બંધારણના પાંચ પ્રશ્નો છે અને બાકી તમે જોશો તો ભૂગોળના પણ પાંચ પ્રશ્નો છે ટોટલ દસ પ્રશ્નો છે આ દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે ને એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં હું વિડીયોની આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો સાચો જવાબ રહેશે કે ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે ક્યાં કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં અને આજથી જ આની શરૂઆત થઈ છે ઓકે આજથી જ ઓકે આ યાદ રાખી લેજો ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું આયોજન ક્યાં તો ગાંધીનગરમાં તો ચોથી જુલાઈ બે હજાર બાવીસના રોજ આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ બરાબર આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ તેઓ શું કરશે એટલે આજની વાત ચાલી રહી છે ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું ઉદઘાટન કરશે અને તેની થીમ રાખવામાં આવી છે કેટલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયા ટેક્ટેડ ઓકે અને આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ટેકનોલોજીની સુલભતામાં સુધારો કરવા જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપને મદદ કરવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી સંખ્યાબંધ ડિજિટલ પહેલો શરૂ કરશે તો યાદ રાખવાનું છે મિત્રો આજે છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વાગ્યાની આસપાસ સાંજે આનું ઉદ્ઘાટન કરવાના છે એટલે અત્યારે તમે મોર્નિંગમાં જ આ ન્યૂઝ તમારા માટે લઈને આવ્યો છું વધારેની જે કોઈ બાબત હશે જે પણ જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોય ઉદઘાટન થઈ જાય એના પછી તો એ પછી આપણે આવતીકાલે કાં તો બીજા કોઈ દિવસે એને આપણે એ ભણી લઈશું એ આપણે કવર કરી લઈશું બરાબર અત્યારે યાદ રાખવાનું છે કે ગાંધીનગરમાં કર્યા કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસ આ યાદ રાખજો ઓકે હા મિત્રો અહીંયા વાત થઈ છે સ્ટાર્ટઅપ્સની તો સ્ટાર્ટઅપ્સ પરથી તમારા માટે દિવસ જણાવવાનો છે કે સ્ટાર્ટઅપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે શું મેં કીધું સ્ટાર્ટઅપ દિવસ છે એ નવો દિવસ તમને ખબર જ હશે બે હજાર બાવીસમાં જ આવ્યો છે ને કેન્દ્ર સરકારે જ કહ્યું છે કે બે હજાર બાવીસમાં સ્ટાર્ટઅપ દિવસ છે ને આ દિવસે ઉજવવામાં આવશે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં આવેલા એશિયા પેસિફિક સસ્ટેબિલિટી ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં કેટલા ભારતીય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સાચો જવાબ શું છે સાચો જવાબ છે ચાર કેટલા આવશે ચાર ભારતીય શહેરો છે એનું એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે કયા કયા શહેરો છે એના વિશે આપણે થોડું જોઈ લઈએ પહેલાં તો આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો નાઇટ ફ્રેન્ક દ્વારા બહાર પાડવામાં આવ્યો છે બરાબર અને બેંગ્લોર અથવા બેંગલુરુ તમે કહી શકો દિલ્હી હૈદરાબાદ અને મુંબઈ બેંગ્લોર દિલ્હી હૈદરાબાદ અને મુંબઈ છે એ ટોચના વીસ ટકાવ શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે ટોપ ટ્વેન્ટીમાં ટોચના પાંચ ટોપ ફાઇવ કહીએ તો સિંગાપોર સિડની વેલિંગ્ટન પર્થ અને મેલબોર્ન છે એશિયા પેસિફિક ક્ષેત્રની વાત ચાલી રહી છે તો સિંગાપોર સિડની વેલિંગ્ટન પર્થ અને મેલબોર્ન છે એશિયા પેસિફિક ક્ષેત્રમાં કમર્શિયલ રિયલ એસ્ટેટમાં ટોચના પાંચ ગ્રીન રેટેડ શહેરો હવે બેંગલુરુ છે ને એને ટોચનું સ્થાન હાસિલ કર્યું છે એશિયા પેસેફિક ક્ષેત્ર છે એમાં ચૌદમું સ્થાન કહી શકીએ આપણે ઓવરઓલ અને આ ખાસ યાદ રાખજો ગોલ્ડ સ્ટાન્ડર્ડ કેટેગરી હાંસલ કરનાર એકમાત્ર ભારતીય શહેર ગોલ્ડ સ્ટાન્ડર્ડ કેટેગરી હાંસલ કરનાર એકમાત્ર ભારતીય શહેર આ ઉપરાંત દિલ્હી છે ને સેકન્ડ નંબર પર છે ને આપણે વાત કરીએ એસિ પેસેફિકમાં સત્તરમાં નંબર ઉપર હૈદરાબાદની વાત કરીએ તો અઢારમાં નંબર ઉપર છે અને મુંબઈ છે ને વીસમાં નંબર ઉપર છે તો આ ચાર શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તમારે ખાસ યાદ રાખવાનું છે આ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ હવે મિત્રો બેંગ્લોરની વાત થઈ છે તો તમને ખબર હશે જ આપણે ભણ્યા હતા કે બેંગ્લોરમાં ભારતનો પ્રથમ આર્ટ પાર્ક સ્થાપવામાં આવશે બરાબર છે આર્ટ પાર્ક આર્ટ પાર્ક એટલે શું એ આર લખીએ એ પરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર પરથી રોબોટિક ટી ફોર ટેકનોલોજી આ યાદ રાખજો અને બીજું સ્માર્ટ એકવેરિયમ એ પણ બનાવવામાં આવ્યું છે હૈદરાબાદમાં હવે મિત્રો અહીંયા જો તમે જોશો તો ગોલ્ડ સ્ટાન્ડર્ડ કેટેગરી કહ્યું છે તો મને ગોલ્ડ પરથી શું યાદ આવ્યું ખબર છે કે આપણે ભણ્યા હતા કે બે હજાર એકવીસની અંદર જે જે તે દેશની જે સેન્ટ્રલ બેન્ક હોય આપણી સેન્ટ્રલ બેન્ક છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તો એ જે સોનું ખરીદે ને એમાં સૌથી વધારે સોનું ખરીદવામાં સેકન્ડ નંબર પર હતું આપણી રિઝર્વ બેન્ક આપણા ભારતની જે સેન્ટ્રલ બેન્ક છે ને જેને રિઝર્વ બેન્ક કહેવાય છે તમારે મને જણાવવાનું છે ફર્સ્ટ નંબર પર કયા દેશની સેન્ટ્રલ બેન્ક હતી આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્ય સરકારે કાશી યાત્રા યોજના શરૂ કરી છે તો સાચો જવાબ રહેશે આ પણ કર્ણાટક જ આવશે કોણે કરી છે કર્ણાટક રાજ્ય સરકારે શરૂ કરી છે તો કાશી યાત્રા યોજના કાશી યાત્રા પ્રોજેક્ટ છે ને એ શું તમને ખબર જ છે ને ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે જો વારાણસીને કાશી પણ કહેવાય છે બરાબર છે વારાણસી પણ કહેવાય છે અને બનારસ પણ કહેવાય છે તો કાશી વિશ્વનાથ મંદિરની યાત્રા કરવા ઈચ્છુક ત્રીસ હજાર યાત્રાઓમાંથી પ્રત્યેકને પાંચ હજાર રૂપિયાની રોકડ સહાય આપે છે કર્ણાટક સરકાર દ્વારા પ્રાયોજિત કાશી યાત્રામાં ભાગ લેનાર કોઈ યાત્રાળુને જીવનમાં એક જ વાર લાભ મળશે એક બેનિફિટ લઈ શકે કર્ણાટક સરકારે શું કર્યું છે સાત કરોડ રૂપિયા મંજૂર કર્યા કાશીયાત્રા પ્રોજેક્ટ માટે અને એની એ લોકોએ કહ્યું છે કે અરજદારની ઉંમર અઢાર વર્ષ કરતાં વધુ હોવી જોઈએ અને કર્ણાટકનો વતની હોય ને તો જ એ લાભ લઈ શકે બાકી ના લઈ શકે અને વધુમાં લાભાર્થીઓ શું કર્યું છે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હોવાના પુરાવા સબમિટ પણ કરવાના કે ભાઈ મેં મુલાકાત લીધી છે તો તેમને એ પૈસા મળે તો યાદ રાખજો કર્ણાટક રાજ્ય સરકાર કર્ણાટકની વાત કરી તમે જોઈ શકો છો કર્ણાટકને મેપમાં આ છે કર્ણાટક એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં સ્થાપના કેપિટલ બેંગલુરુ એમ બાસવરાજ બોમ્બાઈ ગવર્નર થાવનચર થાવરચંદ ગેહલોત અને હાઈકોર્ટ છે બેંગલુરુ હાઈકોર્ટ કઈ છે એની બેંગલુરુમાં જ આવેલી છે કર્ણાટકનું નામ લો એટલે તમને શું યાદ આવે મને તો તરત યાદ આવે છે નેશનલ એજ્યુકેશન પોલિસી એ સૌ પ્રથમ લાગુ કોણે કરી છે કર્ણાટકે તમારે જણાવવાનું છે સેકન્ડ નંબરનું રાજ્ય કયું છે બીજી વસ્તુ કર્ણાટક છે ને એમાં મૈસૂર આવ્યું છે ને મૈસૂરની અંદર ભારતનું પ્રથમ ચંદન મ્યુઝિયમ છે કર્ણાટક છે ને એમાં કુર્ગ આવ્યું છે ને કુર્ગ છે ને એમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન ભારતમાં થાય છે વિશ્વમાં પૂછે તો વિશ્વમાં ક્યાં થાય બ્રાઝિલમાં અને કોફી પરથી યાદ રાખવાનું કે વર્લ્ડ કોફી ડે એક ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ચાની વાત આવે તો ચાનો દિવસ એક એકવીસ મેના રોજ મનાવવામાં આવે છે ચાની વાત કરીએ તો ચાનું સૌથી વધારે ઉત્પાદન આસામમાં થાય ભારતની અંદર અને તમને વિશ્વમાં પૂછે ને તો વિશ્વમાં ચાઇનામાં થાય છે બરાબર આ ઉપરાંત યાદ રાખજો કર્ણાટક છે ને એ કર્ણાટક રાજ્ય સરકારે શું કર્યું છે ખબર છે ટ્રાન્સજેન્ડરોને એક ટકા જેટલું અનામત આપવાની વાત કરી છે કોઈ પણ ભરતીમાં પોલીસ ભરતીમાં પણ એક ટકા અનામત અને બીજી પણ ભરતીમાં એટલે એક ટકા રિઝર્વેશન ટ્રાન્સજેન્ડર માટે આ યાદ રાખજો ખાસ ઓકે કર્ણાટકમાં આવેલું છે કેમ્પે કેમ્પેગોડા કેમ્પે એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એ એરપોર્ટને સ્કાય સ્ટ્રેક્સ શું છે સ્કાય સ્ટ્રેક્સ સ્કાય સ્ટ્રેક્સ દ્વારા શ્રેષ્ઠ દ દક્ષિણ એશિયાનું શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો એવોર્ડ મળ્યો હતો તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે મિત્રો કર્ણાટકની વાત થઈ છે આટલી વસ્તુ યાદ રાખજો ત્યારબાદ મિત્રો આગળ વધીશું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કરશે એકચ્યુલી આજે તો કરવાના છે ચાર તારીખના રોજ બરાબર સ્વાતંત્ર્ય સેનાની હતા અલ્લુરી સીતારામ રાજુના પરિવારના લગભગ સાડત્રીસ સભ્યો જેમણે બ્રિટિશ શાસકો સામે તેમની લડતનારા આદિવાસી નેતાઓના પૌત્ર અને અલ્લુરીની તેમની એકસો પચીસમા નંબરની જન્મજયંતિમાં ભાગ લેશે આવશે લીધો નથી ભાગ લેશે આજે શું છે આમણે ભાગ લેશે એકસો પચીસમા નંબરની જન્મજયંતિ છે ચાર જુલાઈના રોજ તો વડાપ્રધાને એ નગર ખાતે સીતારામ રાજુની ત્રીસ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ એ પણ આવશે કરશે ચાર જુલાઈએ આજે અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ચીન્ના અમીરામ ગામમાં જાહેર સભામાં હાજરી આપશે શ્રી મોદી ચીનના અમીરાવથી વર્ષભર ચાલી રહી રાષ્ટ્રીય સ્તરની ઉજવણીની શરૂઆત પણ કરાવશે તો આ બધું થવાનું છે આજે એકચ્યુઅલી અહીંયા એવું આપી દીધું છે ભૂતકાળ બતાવે છે પરંતુ થવાનું છે આજે તે ચોથી જુલાઈના રોજ બરાબર આટલું યાદ રાખવાનું છે કઈ જગ્યાની વાત થઈ રહી છે મિત્રો તો સ્વાતંત્ર્ય સેનાની જે છે સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામના આમની વાત થઈ રહી છે બરાબર આ યાદ રાખજો ઓકે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેર રાખ કરવાનું ચાલુ રાખે મારો ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો સુધી આપણું કરંટ અફેર પહોંચવું જોઈએ એ એ પણ બિલકુલ ફ્રીમાં ફ્રીમાં તમને યુટ્યુબ પર તમને ભણવા મળે અને આની પીડીએફ ફાઇલ પણ બિલકુલ ફ્રીમાં મળે એના માટે હું દરરોજ આપણી જે ચેનલ છે ટેલિગ્રામ રાજેશ ભાસ્કર નામની એમાં અપલોડ કરાવું છું તો એમાં તમારે શું કરવાનું છે એમાં જ તમારે ડાઉનલોડ કરી લેવાની પહેલાં તો તમારે ચેનલને જોઈન કરી લેવાની અને બીજું માત્ર મારો એક ધ્યેય એ છે કે આપણી જે ચેનલ છે ને રાજેશ ભાસ્કર અને આ ચેનલમાં અત્યારે બાવન હજાર સાતસોની આસપાસ સબસ્ક્રાઈબર મિત્રો છે ને એક લાખ સુધી લઈ જવાની છે તમારો સાથ અને સહકાર હશે ને તો પહોંચી જશે તો તમારે શું કરવું પડે સબસ્ક્રાઈબ કરવી પડે અને તમે જેટલા મિત્રોને શેર કરો એમને પણ કહેજો સબસ્ક્રાઈબ કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન અને બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે એફએટીએફના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે એકચ્યુઅલી મિત્રો અમે પરમ દિવસે છે ને એક ગઝલ ગઝલ સાંભળી તમે નામ સાંભળ્યું હશે ખલીલ ધનતેજવી બરાબર એમની એક ગઝલ સાંભળી ખૂબ સરસ કહ્યું છે કે જે ગુજરાતી ભાષાના સોરી જે મારી વાત ના સમજે તે બીજો ગમે તે હોય પણ ગુજરાતી નથી જે મારી વાત ના સમજે ને તે બીજો કોઈ પણ હોય તે ગુજરાતી નથી એના પરથી મેં એક પંક્તિ બનાવી છે કે જે મિત્રો મારી ચેનલ પર મારા વિડીયોને લાઈક ના કરે ને તે ગમે તે હોય પરંતુ તે વિદ્યાર્થી નથી સરસ એવી રચના બનાવી છે તો મિત્રો લાઈક કરી દેજો ઓકે ચલો હવે ક્વેશ્ચન આવ્યો છે તાજેતરમાં કોણે એફએટીએફના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે એફએટીએફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ તો જવાબ રહેશે ટી રાજા કુમાર કોણે ટી રાજા કુમારે આ યાદ રાખી લેજો ખાસ આપણે તમને ખબર હોય તો મિત્રો આપણે ભણી ચૂક્યા છે આમના વિશે આપણે આમના વિશે ભણી ચૂક્યા છીએ જો તમને યાદ હોય તો ક્યારે ભણ્યા છે એ લગભગ બે ત્રણ મહિના પહેલાં આપણે ભણી ચૂક્યા હતા તો એફએટીએફના તેઓ અધ્યક્ષ બની ગયા છે તમે ઓપ્શન એ જોશો તો તમને ખબર પડશે તપન ડેકા તો ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ બન્યા છે એસ એલ થોશેન છે સશસ્ત્ર સીમા બલના ડિરેક્ટર જનરલ બન્યા અને પરમેશ્વરન અયર તમારે કહેવાનું છે કે કોણ છે કઈ સંસ્થાના કયું સ્થાન મેળવ્યું છે ભારતીય મૂળના ટી રાજાકુમારે વિશ્વની આતંકવાદ વિરોધી ધિરાણ એજન્સી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે એમની પાસે સિંગાપોરના ગૃહ મંત્રાલય પોલીસ દળના પોલીસ દળમાં પાંત્રીસ વર્ષથી વધુનું નેતૃત્વ અને ઓપરેશનલ અનુભવ છે પાંત્રીસ વર્ષનો અનુભવ છે આમ તો તેઓ હવે છે ને ભારતીય મૂળના છે પરંતુ સિંગાપોરના છે ટી રાજાકુમારે એફએટીએફના વડા તરીકે મા ડૉક્ટર માક્સ પ્લેયરનું સ્થાન લીધું અને બે વર્ષની મુદત માટે તેઓ કામ કરશે હવે અહીંયા ની વાત કરીને તો એફએટીએફ છે એની સ્થાપના ઓગણીસો નેવ્યાસીમાં થઈ હેડક્વાર્ટર પેરિસમાં છે અને સભ્ય દેશો આડત્રીસ છે ભારત પણ એનું સભ્ય છે અને શું કરે કે મની લોન્ડરિંગ હોય આતંકવાદ ધિરાણ હોય એના વિરુદ્ધ લડવા માટે એ કહી શકે એક સંસ્થા છે આંતરરાષ્ટ્રીય અને તમને ખબર છે કે બે હજાર બાવીસમાં એક દેશ છે ને એને એ ગ્રે લિસ્ટમાં મોકલ્યું છે પાકિસ્તાન પણ ગ્રે લિસ્ટમાં છે લિસ્ટમાં મૂકે એટલે શું એને કોઈ આંતરરાષ્ટ્રીય બેન્કો હોય વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક આ બધી બેન્કો તરફથી લોન ના મળે બરાબર તો ગ્રે લિસ્ટમાં મૂકેલ દેશનું નામ શું છે આપણે આમના વિશે ભણ્યા ને ત્યારે વાત થઈ હતી કેતનજી બ્રાઉન જેક્શન અમેરિકામાં સર્વોચ્ચ અદાલતમાં સેવા આપનાર પ્રથમ અશ્વેત મહિલા આપણે આમના વિશે ભણી ગયા છીએ અત્યારે શું છે એમણે શપથ લઈ લીધા છે કેતનજી બ્રાઉન જેક્શન બરાબર તો સર્વોચ્ચ અદાલતમાં સેવા આપનાર પ્રથમ અશ્વેત મહિલા તરીકે શપથ લીધા નવ સભ્યોની અદાલતમાં ચાર ન્યાયાધીશો હવે મહિલા છે જે તેને ઇતિહાસના સૌથી વિવિધ સબર બેન્ચ બનાવે છે જેક્સનની શપથ ગ્રહણની એ બાઇડન માટે એક મુખ્ય ક્ષણ છે જેમણે ઓગણીસો એંસીના નેવના દાયકામાં સેનેટ ન્યાયિક સમિતિની અધ્યક્ષતા કરી હતી એટલે કે એમની પાસે નામકરણ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂંક બંનેની અભૂતપૂર્વ વિશેષતા છે આ જો બાઇડન છે તમે જોઈ શકો છો યુએસની વાત કરી છે તમે મને કહો આપણા ભારતની અંદર આપણી જે સર્વોચ્ચ અદાલત છે સુપ્રીમ કોર્ટ એના ચીફ જસ્ટિસનું નામ શું છે શું આવશે ચલો લખો કમેન્ટ બોક્સમાં પ્રથમ કોણ હતા પ્રથમ હતા હરિલાલ કાણિયા અને હાલમાં છે એન વી રમણા નથુલાપતિ વેંકટ રમણા અડતાલીસમાં નંબરના છે આ યાદ રાખજો ત્યારબાદનું ક્વેશ્ચન છે તાજેતરમાં કોણા દ્વારા બેંગલુરૂમાં બોસ ઇન્ડિયાના નવા સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો સાચો જવાબ રહેશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપ્શન બી છે અશ્વિની વૈષ્ણવ જેવો આપણા રેલવે મંત્રી છે પ્લસ મેટી જે કહીએ છે એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ડોટ આ બધાના મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે બાસવરાજ બોમ્બાઈ છે હમણાં જ આપણે ભણ્યા ને કર્ણાટકના સીએમ છે તો બેંગલુરુ બેંગલુરુમાં ટેકનોલોજી અને સેવાઓના ટોચના પ્રદાતા બોસ ઇન્ડિયાના નવા સ્માર્ટ કેમ્પસનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવશ્યકપણે કરવામાં આવ્યું છે બિઝનેસ સ્ટેટમેન્ટ અનુસાર મોદીએ તેમના ઉદઘાટન સમારોહ સંબોધનમાં નોંધ્યું હતું કે આ વર્ષ ભારત અને બોસ ઇન્ડિયા બંને માટે ઐતિહાસિક વર્ષ છે કારણ કે બંને દેશો તેમની સ્વતંત્રતાના પંચોતેરમી નંબરની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે આ યાદ રાખજો ઓકે આગળ વધીએ મિત્રો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે જે જીકેની ચેનલ છે અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના બાર ભાગ એમાં અવેલેબલ છે તમારે જે પણ ભાગ જોવાનો બાકી હોય જોઈ લેજો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો પસંદ આવે તો જ વિડીયોને લાઇક અને શેર કરજો પણ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આ તમે અવશ્ય કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને પાર્ટનર્સ ઇન બ્લૂ પેસિફિક તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને સહયોગી દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા જાપાન ન્યૂઝીલેન્ડ અને યુકે એમણે પાર્ટનર્સ ઇન ધ બ્લ્યુ પેસિફિક નામની નવી પહેલ શરૂ કરી છે ધ પાર્ટનર્સ ઇન ધ બ્લ્યુ પેસિફિક ઇનિશિએટિવ એ પાંચ રાષ્ટ્રોની અનૌપચારિક પદ્ધતિ છે તે પેસિફિક ટાપુઓને ટેકો આપવા અને પ્રદેશમાં આર્થિક અને રાજદ્વારી સંબંધોને વધારવા માટે શરૂ કરવામાં આવી છે તે સભ્ય રાષ્ટ્રો વચ્ચે ગાઢ સરકાર દ્વારા પેસિફિકમાં સમૃદ્ધિ સ્થિતિસ્થાપકતા અને સુરક્ષામાં વધારો કરવા માંગે છે આ યાદ રાખી લેજો ઓકે ચલો તો હવે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ચૂંટણી માટે જરૂરી નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારીઓ ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલ છે તો શું આવશે ત્રણસો ચોવીસ એકમાં આવશે અને ચૂંટણી પંચની વાત કરીએ તો આપણા મુખ્ય ચૂંટણી કમિશનર નવા બન્યા એમનું નામ છે રાજીવકુમાર ભારતના ગુજરાતના ચૂંટણી અધિકારી નવા બન્યા એમનું નામ પી ભારતી છે ગુજરાતના ચૂંટણી કમિશનર જે બન્યા છે એમનું નામ છે સંજય પ્રસાદ જે ગ્રામ્ય તાલુકા જિલ્લા આ બધાની ચૂંટણી માટે જવાબદાર અને જે પી ભારતી છે જેને આપણે કહીએ છીએ કે ઇલેક્શન ઇલેક્ટ્રોલ ઓફિસર એટલે કે ચૂંટણી અધિકારી તેઓ રાજ્યસભા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે જવાબદાર ક્વેશ્ચન ટુ છે બંધારણમાં આપણા દેશનું કયા નામે સ્વીકાર થયો છે બંધારણમાં આપણા દેશનું નામ શું છે તો ઇન્ડિયા એટલે કે ભારત થર્ડ સવાલ છે કે રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂંક કોણ કરે તો રાજ્યની રાજ્યપાલ જ કરે ને એટલે કે ગવર્નર કરે ચોથો સવાલ જાહેર સેવા આયોગના સભ્યોની લાયકાત નિવૃત્તિ વયમર્યાદા જેવી બાબતો બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવે છે રાજ્ય સેવા આયોગની વાત થઈ છે તો ત્રણસો સોળ નંબર પાંચમો ક્વેશ્ચન ભારતના સંવિધાનના મૂળભૂત હકોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવે છે મૂળભૂત હકોની વાત થઈ છે ભાગ ત્રણમાં બરાબર હવે જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે નીચેના પૈકી કઈ જમીનોની ભેજ અને પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે તો માટીયાળ હોય ને એની સેકન્ડ છે સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે જરી ઉદ્યોગ માટે થર્ડ સવાલ છે કે બ્લુ રિવોલ્યુશન કઈ બાબત સાથે સંકળાયેલ છે મત્સ્ય ઉત્પાદન ચોથું છે એક હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય તો દસ હજાર કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો મહી નદી અને યાદ રાખજો કે કર્કવૃત્ત જે છે જે આપણા ગુજરાતના ઉત્તર ભાગથી પસાર થાય છે અને ભારતની વાત કરીએ તો ભારતના મધ્યમાંથી પસાર થાય છે આ કર્કવૃતને બે વાર ઓળંગે છે બે વાર ઓળંગતી જે નદી છે એને શું કહેવાય છે મહી નદી ઓકે હવે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ઇઝરાયલની કંપની અવગોલ દ્વારા ગુજરાતમાં ક્યાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે તો હાલોરમાં સેકન્ડ છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો એકનાથ શિંદે બની ગયા છે હવે આપણે જોઈશું આજે મેં તમને જે પ્રશ્ન પૂછ્યા છે ને એના આન્સર પ્રથમ પ્રશ્ન શું પૂછ્યો હતો કે સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે સોળમી જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ દિવસ સેકન્ડ પ્રશ્ન શું પૂછ્યો હતો સેકન્ડ પ્રશ્ન શું હતો હા પ્રશ્ન એવો હતો કે બે હજાર એકવીસમાં સોનાની ખરીદી સોનું એટલે કે ગોલ્ડ એમાં નંબર વન પર કોણ હતું તો થાઈલેન્ડની જે સેન્ટ્રલ બેંક આવે ને એની સેન્ટ્રલ બેંક આપણે રિઝર્વ બેન્ક છે એમ ત્યારબાદનો ક્વેશ્ચન હતું ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અપાવનાર સેકન્ડ નંબરનું રાજ્ય છે મધ્યપ્રદેશ અને એના ગવર્નરનું નામ મંગુભાઈ પટેલ બંને એમપીએમપીચ થાય ચોથો સવાલ તાજેતરમાં એફએ ટીએફ ફાઇનાન્શિયલ ટાસ્ક એક્શન ફોર્સ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એફએ ટીએફ એણે યુએને ગ્રે લિસ્ટમાં મૂક્યું છે યુનાઇટેડ આરબ એમિરાતને અને પાંચમો સવાલ છે કે પરમેશ્વરન અયર છે એવો કોણ બન્યા છે તો નીતિ આયોગ જે છે એના તેઓ સીઈઓ બન્યા અમિતાભ કાંતની જગ્યા આવ્યા છે આટલું યાદ રાખજો ખાસ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો પ્રથમ સવાલ તાજેતરમાં જારી થયેલા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન્સ બી આર બે હજાર વીસ એના જાહેર થયેલા રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે અને સેકન્ડ નંબરનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યે નેશનલ એમએસએમઇ એવોર્ડ્સ બે હજાર બાવીસમાં પ્રથમ પુરસ્કાર જીત્યો છે જેને આન્સર આવડે એ બધા મિત્રો કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ ફેરને અગાઉની પરીક્ષામાં પૂછા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો હતો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત